નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતાપ મોટવાડીયા ડીવાઈન પબ્લિક સ્કૂલ બોખીરા. આજે આપણે ધોરણ 9નો 14મો પાઠ નૈસર્ગિક સ્ત્રોતોમાં તેની પ્રસ્તાવના વિશે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરોમાં આપણે પાઠ 5મો અને પાઠ 1લો છે પૂર્ણ કર્યા. હવે જોઈએ છે પાઠ 14. તો પાઠ 14માંની પ્રસ્તાવનામાં પહેલાં જોઈએ તો પહેલો જ પ્રસ્તાવના પોઈન્ટ આવે છે, પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકો. હવે અહીં શબ્દ એક આપણે ખાસ સમજવાનો છે, અજૈવિક ઘટકો. અજૈવિક અને જૈવિક બે શબ્દો વારંવાર તમારે આ પ્રકરણમાં રિપીટ થશે. તો જૈવિક એટલે જે જીવ ધરાવતું હોય, સજીવ હોય, એને કહેવાય જૈવિક. મનુષ્ય છે, બીજા પ્રાણીઓ છે, એ બધા જૈવિક ઘટકો છે. પછી વનસ્પતિઓ છે, એ પણ જૈવિક ઘટકો છે. તો એ બધા જૈવિક ઘટકો. હવે અહીં વાત છે આપણે અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે કે જે જીવ ન ધરાવતો હોય છતાં પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ હોય. તો એવા અજૈવિક ઘટકો કયા કયા છે જે આપણા પૃથ્વી પર જીવન માટે જરૂરી છે? તો એક તો છે હવા. હવામાં બધા વાયુઓ આવી જાય, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, બધા વાયુ. એમાંથી આપણે ઓક્સિજન આપણા માટે ખૂબ જ આવશ્યક છે અને વનસ્પતિઓ માટે કાર્બન ડાયોક્સાઇડ આવશ્યક છે એમના પ્રકાશ સંશ્લેષણ માટે. એના પછી છે પાણી. દરેક નાના મોટા સજીવો છે બધા માટે પાણી છે, એની જરૂરિયાત છે. આપણે મનુષ્ય તરીકે પીવા માટે પાણીની જરૂરિયાત રહે છે, ખોરાક બનાવવા માટે, દરેક કાર્ય કરવા માટે આપણે પાણીની જરૂરિયાત રહે છે. ત્યાર પછી છે ભૂમિ અથવા જમીન. હવે જમીન અથવા ભૂમિ પણ એટલી જ આવશ્યક છે. કોઈ પ્રાણીઓને નિવાસ કરવા માટે, એના રહેવા માટે ભૂમિ આવશ્યક છે. ખેતી કરવા માટે પણ ભૂમિ વધારે આવશ્યક છે. તો આ ત્રણ ઘટકો છે એ અજૈવિક હોવા છતાં આપણા માટે અગત્યના છે. હવે બીજો પોઈન્ટ એમાં જ લઈએ તો અજૈવિક ઘટકો વડે રચાતા આવરણો. હવે આ ત્રણેય અલગ અલગ ઘટકો છે, અજૈવિક ઘટકો, એ પૃથ્વીમાં એક એક અલગ અલગ આવરણ છે એની રચના કરે છે. કયા કયા આવરણ છે એક આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોતા જઈએ. પહેલું છે વાતાવરણ. વાતાવરણનો આપણે જો એનું સંધિ વિચ્છેદ કરીએ, સંધિ છોડીએ, તો વાત પ્લસ આવરણ. વાત એટલે વાયુ અને વાયુઓનું બનેલું આવરણ એટલે વાતાવરણ. સમગ્ર પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે. હવે અહીં આપણે જો પૃથ્વીના ગોળાની કલ્પના કરીએ તો એની આજુબાજુ આ રીતના કંઈક આપણે વાયુઓનું બનેલું આવરણ છે એ આવેલું છે. જેમ આપણે ચાદર કે કોઈ ઢાબળો ઓઢીએ એ રીતના કે પૃથ્વીને વાયુઓનું એક આવરણ છે એ કવર કરે છે. વાયુઓના આવરણમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 0.03% કાર્બન ડાયોક્સાઇડ અને 1% જેવા બીજા વાયુઓનો સમાવેશ થાય છે. તો આ વાયુઓ ભેગા મળીને એક વાયુઓનું આવરણ બનાવે છે. અહીંયા આપણે કલ્પના કરવામાં આવી છે કે પૃથ્વીને જેમ કોઈ ચાદર કે કોઈ કામળો ઓઢો હોય એવી રીતનાની કલ્પના કરવામાં આવી છે. તો આ વાયુઓના બનેલા આવરણ કહેવાય વાતાવરણ. હવે છે બીજું જલાવરણ. હવે આની પણ સંધિ આપણે છૂટી પાડીએ તો જલ વત્તા આવરણ એટલે પાણીનું બનેલું આવરણ છે એને જલાવરણ કહેવાય. પૃથ્વીનો 75% ભાગ છે એ પાણીનો બનેલો છે. ખાસ અહીંયા યાદ રાખજો, પૃથ્વીનો 75% ભાગ છે એ પાણીનો બનેલો છે. 25% ભાગ છે ત્યાં જમીન આવેલી છે, તેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. આ સમગ્રને જલ આવરણ કહે છે. હવે આમાં જે 75% પાણી છે એમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય, એટલે જમીનની નીચે જે પાણી રહેલું છે, ભૂગર્ભ જળ, જેને આપણે કુવાઓ બોરના મારફતે બહાર લઈ આવીએ છીએ, એને પણ જલાવરણમાં સમાવેશ કરવામાં આવે છે. એ સિવાય નદીઓ છે, સરોવરો છે, તળાવો છે, સમુદ્ર છે, સાગરો, મહાસાગરો, બધાનો સમાવેશ કેમાં કરવામાં આવશે? તો કે જલાવરણ. એક નાનામાં નાનું પાણીનો સ્ત્રોત હશે તો એ પણ જલાવરણ કહેવામાં આવશે. હવે છે મૃદાવરણ. હવે અહીંયા પણ બે શબ્દ આવે છે, મૃદા અને આવરણ. સંધિ છૂટી પાડીએ તો બે શબ્દ આપણે મળે છે. મૃદાવરણ, મૃદા એટલે માટી, જમીન કે ભૂમિ, અને એનું બનેલું આવરણ એટલે મૃદાવરણ. પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર છે, ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે, તેને મૃદાવરણ કહે છે. હવે આની વ્યાખ્યા તો આપણે સાવ સરળ જ છે કે જે પૃથ્વીનું સૌથી ઉપરનું આવરણ છે કે જેના ઉપર આપણે ચાલી શકીએ છીએ, દોરી શકીએ છીએ, સાયકલ ચલાવી શકીએ છીએ, એ આવરણ એટલે મૃદાવરણ. હવે મૃદાવરણ એટલે કે જમીન, એટલે કે જેના ઉપર આપણે ખેતી કરી શકીએ, ચાલી શકીએ, અને જે પૃથ્વીનું આપણે બહાર, સૌથી બહાર તરફ દેખાતું જે આવરણ છે એ છે મૃદાવરણ. તો આ વાત થઈ આ પાઠની પ્રસ્તાવનાની. આગળ આ પાઠમાં આપણે અલગ અલગ નૈસર્ગિક સ્ત્રોતો વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.